મેં એની સાથે કંઈ જ કર્યું નથી અને ન તો કંઈ કરવાની ઈચ્છા છે. તો પછી ક્યાં છે મારો દીકરો? મને ખબર નથી. જો તું આ જ રીતે મને હેરાન કરીને ઇરિટેટ કરીશ ને તો હું તારા દીકરાને તકલીફ, ના ના, એને બહુ જ ખરાબ રીતે ટોર્ચર કરીશ. એ સિવાય બીજી કોઈ વાત માટે હું એને હેરાન નહીં કરું. સમજવાનો પ્રયત્ન કર. તમે લોકો જેવું બોલો છો એવું કરતા નથી, એ હું સારી રીતે જાણું છું. જો તે મારા દીકરાને જરાય હેરાન કર્યો છે ને તો હું તને જીવતી નહીં છોડું. તારા પાપ તને સજા આપશે, કોર્ટ તને સજા આપશે, એવું વિચારીને હું ચૂપ નહીં રહું. હું તને મારા હાથ જ મારી નાખીશ, યાદ રાખજે. બિચારો, ખબર નહીં કોનો દીકરો છે. બેટા, ઓ બેટા, બેટા, સવાર પડી ગઈ છે, કોફી લઈને આવી છું. કોફી છે? ના દાદી. કોઈ વાંધો નહીં, પી લે. ખબર નહીં રાત્રે તે કઈ ખાધું પણ હશે કે નહીં, ઊંઘ તો આવી હતી ને. જેની આંખો હંમેશા માટે બંધ થવાની હોય ને એને ઊંઘ કેવી રીતે આવે દાદી? તું શું કહે છે બેટા? છોડો ને દાદી. આખરે શું વાત છે બેટા? કાલે રાત્રે તને પૂછવાની હતી પણ તું રડી રહ્યો હતો એટલે તારું મન હળવું થઈ જાય એ વિચારે હું ચૂપ રહી. આંસુ જ કઠોર બની ગયા છે, મારાથી રડાતું પણ નથી, આંસુ મને ખૂંચી રહ્યા છે દાદી. એની પીડા મરીશ નહીં ત્યાં સુધી થતી રહેશે. એવું ન બોલીશ બેટા, તું ગઈકાલનો મરવાની વાતો કરી રહ્યો છે, આખરે થયું છે શું? મેં કહ્યું ને દાદી, મારી હાલત એવી થઈ ગઈ છે કે હું જેને પ્રેમ કરું છું એ છોકરીને કંઈ જ કહી શકું એમ નથી, મારી માનો ચહેરો પણ જોઈ શકું એમ નથી. ખરાબ હાલત છે, એવી રીતે જીવવાનો શું અર્થ? હું તો કોઈને ખુશી આપવાને લાયક પણ નથી. તું આવું કેમ બોલી રહ્યો છે બેટા? તું ગઈકાલથી ઘરે નથી ગયો ને? હવે મારું ઘર એ નથી એ વાત હું જાણી ગયો છું દાદી. તો પછી હું ત્યાં જાઉં એના કરતા તો અહીં રહું એ સારું ને? એવું ન બોલીશ. જો તું ઘરે નહીં જાય તો તારા ઘરે તારો પરિવાર તારા માટે બહુ ચિંતા કરશે બેટા. એ બધા તું ક્યાં છે, કેવી હાલતમાં છે એવું વિચારીને રડી રહ્યા હશે ને બેટા. એમના વિશે વિચાર બેટા. બેટા, તું ગઈકાલનો ઘરે નથી ગયો, તું હમણાં આવીશ એવું વિચારીને બધા તારી રાહ જોતા હશે. તારા વિના એ લોકો એક મિનિટ પણ શાંતિથી નહીં જીવી શકે બેટા. હું પણ એક માં છું, બાળક મારાથી દૂર જતું રહે તો મને બહુ દુઃખ થાય છે. હું મારા બાળકોને મળીને આવી છું, છતાં એ લોકો કેવી હાલતમાં હશે એ વિચાર્યા કરું છું. એ જ રીતે તારા પરિવારને પણ ચિંતા હશે. તને પ્રેમ કરવા વાળી માં, બેન, તારી પ્રેમિકા, બધાને કેટલું ટેન્શન થઈ રહ્યું હશે, વિચાર્યું છે બેટા? જો તું એમના આંસુ લૂછીશ તો ભગવાન તારા આંસુ લૂછશે. દુઃખ તકલીફ ખાલી તને જ થોડી છે, આ દુનિયામાં બધાને દુઃખ હોય છે. મરી જવું એ તો દગો કરવા જેવી વાત છે, તારા આંસુ લૂછવા માટે તારા ઘરમાં ઘણા બધા છે. જલ્દી ઘરે જા, કોઈના મનને ઠેસ ના પહોંચાડતો. બેટા, તું શું વિચારી રહ્યો છે? કઈ નહીં દાદી, કોફી આપો. તમે સાચું કહ્યું દાદી, હું ઘરે જઈશ. થેન્ક યુ દાદી, તમે રાત્રે જે રીતે મારું ધ્યાન રાખ્યું ને હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. હું કોઈના મનને ઠેસ નહીં પહોંચાડું, હું મારું દુઃખ મારી પાસે જ રાખીશ. આપણે તો માત્ર આનંદ જ વહેંચવો જોઈએ, દુઃખ કોઈને ના આપવા જોઈએ.
યુ આર સફરિંગ ફ્રોમ બ્લડ કેન્સર. તમારી પાસે વધારેમાં વધારે 3 મહિના છે. કાલે સવારે ડોક્ટરે ફોન કર્યો તો એમની સાથે વાત કરવા તું જવાનું કહેતો તો ને, એ પછી તે ફોન જ ના કર્યો. વિજય, હું કેટલી ડરી ગઈ હતી ખબર છે વિજય? તું ક્યાંય નહોતો મળતો એટલે મારી જીવવાની ઈચ્છા પણ ખતમ થઈ ગઈ હતી. તારા વિના હું કેવી રીતે જીવું એ વિચારવા લાગી હતી. બોલ વિજય, તારા વિના હું કેવી રીતે જીવું? અરે વિજય, શું થઈ ગયું છે તને? બોલ બેટા, તું કઈ બોલતો કેમ નથી? કયા પાપીએ તને ડરાવી દીધો છે? તારી સાથે શું કર્યું છે? બોલ, વાત કર વિજય. તું બોલીશ નહીં તો કેવી રીતે ખબર પડશે? મને કઈ જ નથી થયું. હા, રોબોટની બેટરી ચાર્જ થઈ ગઈ. ગીતાડી એટલે બેટરી ચાર્જ થઈ ગઈ, પણ કઈ રીતે? પણ તમે લોકો આટલા ગભરાયેલા કેમ છો? મને કઈ જ નથી થયું. કાલે રાત્રે મારા એક ફ્રેન્ડે ફોન કર્યો હતો. એની બેન ક્યાંય મળતી નહોતી. એને શોધવાના ચક્કરમાં હું તમને લોકોને ફોન કરવાનું ભૂલી જ ગયો. પછી યાદ આવ્યું ત્યારે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. મને કંઈ જ નથી થયું. હવે તમે બધા રડવાનું બંધ કરો પ્લીઝ. સાચું બોલી રહ્યો સર. યુ આર સફરિંગ ફ્રોમ બ્લડ કેન્સર. તારે જ્યાં જવું હોય ત્યાં જા. જતા પહેલા ક્યાં જાય છે એ કહીને જા. યાદ જ નહોતું આવ્યું. પરિસ્થિતિ જેવી હતી, પણ હવે આવી ગયો ને. ગીતા, તું આને રૂમમાં લઈ જા. હું નાસ્તો લઈને આવું છું. બુદ્ધિ છે કે નહી એનામાં? કેમ કરે છે આવું? જો સુશીલા, હું માનું છું કે આપણે એના મા બાપ નથી, પણ એના પાલક માતા પિતા તો છે ને. આપણું થોડુંક સન્માન તો કરવું જોઈએ ને એને. જો કોઈ પૂછશે તો આપણે શું જવાબ આપીશું? પતિના ઘરે ગઈ છે એવું કહીશું કે શું? તમે આટલો ગુસ્સો કેમ કરો છો? એ વિજયના ઘરે ગઈ છે. કોણ છે આ વિજય? એનો પતિ તો નથી ને? જી, એમના ઘરમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલે મોડું થઈ ગયું. એને ફોન કર્યો હતો, એ આવે જ છે. ભગવાન જાણે શું પ્રોબ્લેમ હશે. હજી સુધી લગ્ન નથી થયા, પણ તોય રહેવાનું શરૂ કરી દીધું એને. લગ્ન જ કેમ કરી રહ્યા છે? એટલે જ કહેવાય છે, બીજાના બાળકો પારકા જ રહેવાના. જો આપણી દીકરી હોત તો આવું ના કરે તે. વિજય, હું તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે? તને કેવી રીતે ખબર હોય? જો તને ખબર હોત તો તું મને આટલી હેરાન ના કરત. જ્યારે તું મને મળતો નહોતો ત્યારે મને કેટલું ટેન્શન થઈ ગયું તું ખબર છે? હંમેશા સાથે રહીશું એવું કહ્યું તું, પછી અચાનક તું ક્યાં જતો રહ્યો હતો વિજય? અચાનક ક્યાં ગાયબ થઈ ગયો હતો? ફોન કરી રહી હતી તો ઉપાડતો નહોતો. ક્યાં જાય છે એ પણ ના કીધું. મનમાં બહુ જ વિચિત્ર વિચારો આવતા હતા. એક મિનિટ માટે તો હું મરી જઉં એવો વિચાર આવી ગયો હતો. તારા વિના તો હું 0 છું. વિજય, પ્લીઝ મારી સાથે વાત કર. હું કેટલી વાતો કરી રહી છું પણ તું ચૂપચાપ છે. ઓ
કાલે મારી પાસે કિસ માંગી હતી ને, પણ મેં આપવાની ના પાડી, એ વાતનો ગુસ્સો છે તને?